हरियो विद्यार्थियों, धोरण ए विषय गुजराती एक। गुजराती एक में आपणे पाठ 10 वडदादा जोईए छीए। वडदादा एटले एक वृक्ष छे। वडनुं मोटुं वृक्ष छे, ए बहु जूनो छे, एटले ने वडदादा नाम एवुं कहेवामां आव्युं छे। तो दरेक वृक्षना ભાગ હોય, શું હોય ભાઈ? ભાગ। આપણે ભાગ વિશે પણ સમજ્યા છીએ કે ઝાડનો લીલોછમ ભાગ એ શું હોય છે? પાંદડા। તો દરેક વૃક્ષ કેવા રંગનો આપણને દેખાય છે ભાઈ? કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો ત્યાં ફક્ત જંગલ જેવું હોય તો આપણને લીલો રંગ દેખાય, ગાઢો લીલો રંગ દેખાય। કેમ? કે ત્યાં વૃક્ષ છે, ઝાડ છે, એટલે ઝાડનો જે ડાળીઓનો ભાગ હોય પાનનો એ કેવો હોય? લીલા રંગનો હોય છે। પછી એનું થડ કેવું હોય ભાઈ? કથ્થાઈ રંગનું। દરેક ઝાડને જોજો, કોઈનું થડ પાતળું હોય, કોઈનું જાડું હોય, પણ એ કેવા રંગનું હોય? લીલા રંગનું। કેવું હોય છે? કથ્થાઈ રંગનું એનું થડ। એના પાન તો લીલા રંગના હોય પણ થડ કોઈનું જાડું હોય, કોઈનું પાતળું હોય, તે કથ્થાઈ રંગનું હોય છે। દરેક વૃક્ષને જુદા જુદા ફાંટા પડે એને શું કહીએ આપણે? ડાળીઓ। શું કહેવાય? ડાળીઓ। શું કહીએ છીએ આપણે એને? ડાળીઓ, ડાળખીઓ કહીએ છીએ ને, ડાળીઓ। તો આપણે આ જે એનો ભાગ હોય છે એનો દરેક વૃક્ષનો ભાગ હોય, પછી વૃક્ષ આપણને શું પૂરું પાડે ભાઈ? લાકડું। તો લાકડાની વસ્તુઓ તમે બનાવો છો તો ક્યાંથી લાવો? આપણે બનાવી શકીએ? લાકડું બનાવી શકીએ? ના, લાકડું તો આપણને વૃક્ષ આપે છે। કોણ આપે? વૃક્ષ। અને વૃક્ષને સજીવ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે ભાઈ? વૃક્ષને સજીવ કહેવામાં આવે છે। કેમ? કે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે અને જાતે લીલોછમ હોય છે। પોતાના મૂળ જમીનમાં ઊંડે સુધી પહોંચે છે અને એમાંથી પાણી ખેંચે છે। મૂળ દ્વારા એ પોતે લીલોછમ રહે છે। આપણે દૂર દૂર વૃક્ષ હોય, એકલા અટુલા કોઈ રસ્તા પર હોય, કોઈ જંગલ જેવું હોય, તો આપણે ત્યાં પાણી આપવા જઈએ છીએ? કુદરતી પાણી તો ચોમાસામાં જ મળે એને, પછી શિયાળો ઉનાળો હોય તો પણ એ લીલું છમ હોય છે। ઉનાળામાં શીતળતા આપે વૃક્ષ, છાંય આપે। એની છાંય કેવી હોય? મીઠી। મીઠી કેમ કીધી છે ભાઈ? કે ઠંડક વારે છાંય આપે છે। એના વૃક્ષની છાંયમાં પક્ષીઓ માળો બનાવે છે અને પ્રાણીઓ પણ ઝાડની નીચે આરામ કરતા હોય છે। તો આ વૃક્ષ છે એ ઓક્સિજન વાયુ આપણને જે શ્વાસમાં લઈએ એ બનાવે છે અને આપણે એ વાયુ વૃક્ષની મદદથી લેતા હોઈએ છીએ। વૃક્ષ વિશે પણ તમારે નિબંધ લખવો હોય 10 વાક્યો સારા અક્ષરે લખજો, કે આપણને ઔષધિ તરીકે પણ ઉપયોગી છે। અમુક વૃક્ષના ફળ હોય એ દવા તરીકે પણ આપણે વાપરતા હોઈએ છીએ। તો એક શબ્દમાં પ્રશ્નનો જવાબ છે તો આપણે હવે લખીશું। જામફળ, બોરડ,
પ્રશ્ન એક છે, કેરી જામફળ બોરને શું કહેવાય? બીજો પ્રશ્ન છે, ઝાડનો કયો ભાગ લીલો છમ હોય છે? હવે ઝાડમાં કયો જવાબ આવે છે? જબધારો. ઝાડનો જમીનની અંદર જતા ભાગને શું કહેવાય? ચોથો પ્રશ્ન છે, જમીનની અંદર જમીનની અંદર જતા ભાગને શું કહેવાય? ચોથો પ્રશ્ન છે, વૃક્ષ ઉપર ફળ પહેલા શું આવે? વૃક્ષ ઉપર છઠ્ઠો છે, ભીંડા કારેલા રીંગણને શું કહેવાય? ભીંડા કારેલા રીંગણને શું કહેવાય?
શું કહેવાય? વડના લટકતા મૂળને શું કહેવાય? વડ હોય એની નીચે લટકતા હોય ને એ થડ સાથે પછી શું જાય? એનો મૂળ જમીનમાં જાય. તો કે વડના લટકતા મૂળને શું કહેવાય? પાંદડા લખી શકીએ કે
હોય છે. ત્રીજો પ્રશ્ન છે, ઝાડનો કયો ભાગ સૌથી જાડો હોય છે? આપણે વૃક્ષ જોયું તો આમ જે જુદા જુદા ફાટા પડે પછી એ ડાળખીઓ કેવી હોય, પાતળી, કેવી હોય છે આમ પાતળી, અને સૌથી જાડો ભાગ કયો હોય છે? તો આ ભાગ થડનો કોનો હોય છે? થડ. તો સૌથી જાડો ભાગ કોનો હોય છે? થડનો. ઝાડનો કયો ભાગ સૌથી જાડો હોય છે? તો જાડો કોનો હોય? થડનો. કોનો ભાગ હોય છે? થડનો. ઝાડનો ભાગ જાડો કયો? થડ. એનું થડ જો લીમડાનું હોય તો બહુ જાડું ના હોય, અને વડનું એવું હોય તો આપણે આ બાથ ભીરીએ તો આ બાથ પણ ભીરાય નહીં, એટલું એનું થડ જાડું હોય છે. ચોથો પ્રશ્ન છે, જમીનની અંદર જતા ભાગને શું કહેવાય? આ જમીનની અંદર જે ભાગ જાય છે એ શું કહીએ ભાઈ આપણે? મૂળ. આ મૂળ કહેવાય. ઘણી વખત આ કોઈ વૃક્ષના મૂળ હોય એ પણ ઔષધિ તરીકે ઉપયોગી છે. જંગલમાં જે બધી વનસ્પતિઓ હોય એમાંથી તમે જોજો આયુર્વેદિક દવાઓ, આયુર્વેદિક ઉપચાર એવું બોર્ડ મારેલું હોય, કોઈ હોસ્પિટલ હોય કે નાનું એવું દુકાન હોય તો કે આયુર્વેદિક ઉપચાર, આયુર્વેદિક દવાખાનું. તો આયુર્વેદિક એટલે આ વનસ્પતિઓમાંથી બનાવેલી દવા. તો કોઈ જગ્યાએ એનું ફળ હોય એમાંથી દવા બનાવેલી હોય, કોઈ જગ્યાએ એનું થડ હોય તો થડમાંથી એની છાલમાંથી પણ દવા બનતી હોય છે. અને આ મૂળ, આ મૂળમાંથી પણ એને મૂળનો જે ભાગ હોય એને ઉપયોગ કરીને અને એનો પાવડર બનાવીને એની દવા તરીકે પણ ઉપયોગ થાય છે. તો જેટલું ઝાડનું લાકડું આપણને ઉપયોગી છે, એનું ફળ આપણને ઉપયોગી છે, તો મૂળ પણ એનું આપણને ઉપયોગી છે. કોઈ વખત વનસ્પતિ નાની હોય એટલે કે આવી વૃક્ષ જેટલી ના હોય પણ એના મૂળ તો દરેક વનસ્પતિને મૂળ તો હોય, શાકભાજીનો છોડ હોય તો પણ એના બારીક તંતુ હોય, એના મૂળ પાતળા હોય છે તંતુ કે તો પણ એના મૂળ તો જમીનમાં હોય તો જ એ જમીન ઉપર ટકી શકે. એના મૂળ જમીન સાથે જકડાઈ જાય, જમીનને પકડે તો જ એ મૂળ ઊંડે જાય જમીનમાં, તો જ એ કે આમ સ્થિર ઊભી સ્થિતિમાં રહી શકે, નહીતર શું થાય, પડી જાય. તો મૂળ પણ દવા તરીકે ઉપયોગી છે. તો કે જમીનની અંદર જતા ભાગને શું કહેવાય? મૂળ. મૂળ શું કહેવાય? મૂળ. વૃક્ષ ઉપર ફળ પહેલા શું આવે? હવે વૃક્ષને આપણે કહીએ કે શું આવે છે? પહેલા ફળ. ફળ ક્યાંથી મળે આપણે? વૃક્ષ ઉપરથી. કેરી ક્યાં તમે લેવા જાઓ? આંબાના વૃક્ષ ઉપર. કોઈ આંબા નીચા પણ હોય, કોઈ ઊંચા પણ હોય, પણ આંબાના વૃક્ષ હોય એના પર જ એનું ફળ આવે. આંબાનું વૃક્ષ હોય એના પર ફળ આવે. તો કે ફળના પહેલા શું આવે? ડાયરેક્ટ તમે જોયું કે ફળ આવે, બોર હોય, બોરની સિઝન હોય ત્યારે શિયાળ, તો તમે મોટા બોર ખાવ તો એ પણ ડાયરેક્ટ બોર ના આવે, પહેલા ફૂલ આવે. શું આવે? ફૂલ. તો દરેક ફળ પહેલા શું આવે? ફૂલ. લીમડો હોય, કડવો લીમડો, એને પણ લીંબોળી આવે, એની પહેલા શું આવે છે? ફૂલ. જોજો હવે આવશે કે હોળી, હોળી વખતે જોજો તમે એને ફૂલ આવશે. તો એ ફૂલ આવે પછી જે ઘણા ખરા પવનથી ખરી પડે, જે પણ ટકી શકે એમાંથી લીંબોળી બને. એવી જ રીતે કોઈ પણ ફળ આવે, કેરી આવે તો આંબાને પહેલા મોળ આવે, એ ફૂલને શું કે મોળ, મોળ શું કે
तैयारी करजो। आज नो वीडियो पूरो करू। हरिओम बधाने।